સુરત મહાનગરપાલિકામાં પ્રજાના પૈસાનો સદુપયોગ ઓછો અને વેઠફાળ વધુ દેખાઈ રહ્યો છે. સરકારી ગ્રાન્ટ અને કોર્પોરેટરો દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાંકડાના અંગત ઉપયોગ થતો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ અંગે કોર્પોરેટરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અંગત ઉપયોગ કરતા હોય તે મારે ધ્યાને આવ્યું નથી, તપાસ કરાવું છું. સુરત મહાનગરપાલિકાના રૂપિયાનો ખોટો ઉપયોગ થતા હોવાના દ્રશ્યો સમય અંતરે સામે આવતા રહે છે. કોર્પોરેટરો દ્વારા પોતાની ગ્રાન્ટના રૂપિયાનો કેવી રીતે ઉપયોગ થાય છે તે પણ તેઓ ગંભીરતાથી જોતા નથી. વોર્ડ નંબર 7ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે તેમના દ્વારા પોતાના વોર્ડમાં ફાળવેલા બાંકડાનો કેવી રીતે ઉપયોગ થાય છે તે જોવાની પણ તસ્દી લેતે નથી. કતારગામ વિસ્તારના આંબા તલવાડીમાં આવેલા ઝીલ પાર્ક સોસાયટીમાં બંગલાની નીચે ડ્રેસ મટીરિયલ્સનું વેચાણ ચાલી રહ્યું છે. આ ડ્રેસ મટીરિયલ્સને મૂકવા માટે ઘરમાં બાંકડા મૂકી દેવાય છે. કેટલી આશ્ચર્યજનક બાબત એ છે કે લોકોના ખર્ચેલા પૈસાથી કોર્પોરેટરને ફોન કરીને પોતાની સોસાયટીમાં બાંકડા મૂકવાના નામે બાંકડા મગાવી લેવાય છે અને ત્યારબાદ પોતાના અંગત વપરાશ માટે પણ ઉપયોગ કરાય છે. કારણ કે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર દીપ્તિ સાકરે જણાવ્યું કે મારા વોર્ડમાં વોર્ડ સમિતિની ગ્રાન્ટમાંથી કુલ 11 બાંકડા મુકાવાયા છે. મારી પોતાની ગ્રાન્ટમાંથી 23 જેટલા બાંકડા મુકાયા છે. જે સોસાયટીમાંથી અમને ફોન આવતા હતા તે સોસાયટીમાં અમે બાંકડા ફાળવ્યા છે. કોઈ અંગત ઉપયોગ માટે બાંકડાનો ઉપયોગ કરતા હોય એવું મારા ધ્યાન પર આવ્યું નથી. હું તપાસ કરાવું છું કે આંબા તલાવડી વિસ્તારની કઈ સોસાયટીમાં આ રીતે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઊંઘતા ઝડપાયા છે. પોતાના આપેલા બાંકડા ક્યાં મુકાયા છે તેની પણ તેમને જાણ હોતી નથી. મહત્ત્વની બાબત એ છે કે જ્યારે ભાજપના કોર્પોરેટરો બાંકડા ફાળવતા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેનો વિરોધ કરીને કહેતા હતા કે આ સરકાર માત્ર બાંકડા મૂકવા માટેની છે, પરંતુ તેઓ પણ ગ્રાન્ટ વાપરવા તેમના રસ્તે આગળ વધી રહ્યા છે. અઝર કૃષિ સાથે પ્રકાશવાળા.